એનું નામ છે અંક ઓળખ. આ મોડ્યુલની વિશેષતા શું છે કે અહીંયા આપણે જોઈએ કે આવી એક તમે કાર્ડ શીટ બનાવી શકો કે જેની અંદર તમને જોવા મળે છે એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ અને દસ કરોડ. એ પ્રમાણે આપણે અહીંયા ખાના ગોઠવી દઈએ. કુલ અહીંયા નવ ખાના ગોઠવવાના છે, એટલે પહેલો અંક, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો અને નવમો અંક કયો છે એ આપણે ચેક કરવાનો છે. અને ત્યારબાદ એને આપણે ઇન્ટરનેશનલ નંબર સિસ્ટમની અંદર પણ કન્વર્ટ કરી શકીએ, જેમ કે થાઉઝન્ડ, મિલિયન, બરાબર. આનાથી આગળ જઈએ તો આપણે બિલિયન, ટ્રિલિયન, ક્વાડ્રિલિયન પણ કરી શકીએ છીએ. અહીંયા હું તમને એક નમૂનો બતાવું છું. અહીંયા કોઈ પણ એક કાર આપણે હું સંખ્યા લખેલું છે એના પર જો આ ફ્રેમને હું ગોઠવું એટલે તમે જોઈ શકો છો અહીંયા ત્રીજા ક્રમમાં છ એટલે કે છસો, સાતમા અંક તરીકે પાંચ એટલે કે પચાસ લાખ અને નવમા અંકમાં ચાર એટલે કે ચાલીસ કરોડ. એટલે જો આ સંખ્યાને આપણે બતાવવું હોય તો ચાર ઝીરો, પાંચ ઝીરો, ઝીરો ઝીરો, છ ઝીરો ઝીરો, એટલે કે આને વાંચવું હોય તો ચાલીસ કરોડ, પચાસ લાખ, છસો, એમ આપણે વાંચી શકાય. ઉપરની પણ સંખ્યાઓને તમે આ રીતે બનાવી શકો. અને આ જ મોડેલની અંદર બીજી એક વિશેષતા છે, એની અંદર આપણે રોમન અંક આપેલા છે. તો આપણે બધાને ખ્યાલ છે કે એકથી બાર સુધીના રોમન અંકો આપણે આવડતા જોઈએ, કારણ કે ઘડિયાળની અંદર ઘણી ઘડિયાળ છે રોમન ડિઝિટ બતાવે છે. પાઠ્ય પુસ્તકની અંદર પણ ઉપરનો જે ક્રમ છે એ રોમન અંકમાં આપેલો હોય. પણ આપણે વધારે રોમન અંકને શીખવા હોય તો એના માટે થઈ અને આપણે અહીંયા એક ગેમ બનાવેલી છે. તો આ ગેમની અંદર આપણે જોઈએ કે આમાં કોઈ પણ વસ્તુની આપણે ધારણા કરી શકાય છે. અહીંયા આવજો મિત્ર, અહીંયા આપેલા રોમન અંકમાંથી કોઈ પણ એક સંખ્યા ધારજો. અને દસ થી વધારે જ્યારે રોમન અંકને આપણે શીખવા હોય તો એના માટેનું એક સૂત્ર છે IVX LCDM, એટલે કે IVX કંપનીનું LCD મેં ખરીદ્યું. I એટલે એક, V એટલે પાંચ, X એટલે દસ, L એટલે પચાસ, C એટલે સો, D એટલે પાંચસો, M એટલે હજાર. એટલે જો અહીંયા કોઈ આપણે સંખ્યા લઈએ, સપોઝ કે 489, તો અહીંયા આપણે 489 છે એને કઈ રીતે દર્શાવાય, તો 500માંથી 100 ઓછા એટલે કે CD એટલે 400, પછી 80 એટલે એને કઈ રીતે દર્શાવાય, 50 અને L XXX અને 9 એટલે IX, બરોબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ CD L XXX IX એ છે 489 નો રોમન અંક છે. આ રીતે આપણે કોઈ પણ રોમન અંક છે એને આ ફ્રેમમાંથી શીખી શકીએ છીએ.